નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ફેબ્રુઆરી 2020ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમારા કેટલા જવાબો સાચા છે. તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન. આજનો પ્રથમ પ્રશ્ન છે મિત્રો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટેનો. યાદ રાખી લેજો કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે તે 21 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો છે. ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે. તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. મિત્રો, દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે. હવે આ શા માટે મનાવવામાં આવે છે? તો વિશ્વભરમાં ભાષા સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષાવાદ વિશે જાગૃતતા ફેલાવવા માટે આને મનાવવામાં આવે છે અને 2020ની તેની થીમ રાખવામાં આવી છે, લેંગ્વેજીસ વિધાઉટ બોર્ડર્સ. શું છે? લેંગ્વેજીસ વિધાઉટ બોર્ડર્સ. મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડે આવ્યા છે તેના વિશે આપણે એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. એ મેં દર્શાવેલું છે. તો 2 ફેબ્રુઆરીના રોજ હતો વર્લ્ડ વેટલેન્ડ ડે, ત્યારબાદ હતો 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે, જેની 2020ની થીમ હતી આઈ એમ એન્ડ આઈ વિલ. 10 ફેબ્રુઆરીના રોજ 2 ઇમ્પોર્ટન્ટ ડે હતા, એક હતો નેશનલ ડિવોર્મિંગ ડે અને બીજો હતો વર્લ્ડ પલ્સ ડે. ત્યારબાદ 11 ફેબ્રુઆરીના રોજ પણ 2 ઇમ્પોર્ટન્ટ ડે હતા, એક હતો ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન્સ એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ અને વર્લ્ડ યુનાની ડે. આ 2 ઇમ્પોર્ટન્ટ ડે હતા 11 ફેબ્રુઆરીના રોજ જે મનાવ્યા હતા. 12 ફેબ્રુઆરીના રોજ હતો નેશનલ પ્રોડક્ટિવિટી ડે અને 13 ફેબ્રુઆરીના રોજ હતા વર્લ્ડ રેડિયો ડે એન્ડ નેશનલ વુમન્સ ડે. હવે મિત્રો, વર્લ્ડ રેડિયો ડે છે તેની 2020ની જે થીમ હતી તે હતી રેડિયો એન્ડ ડાયવર્સિટી. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે છે, યાદ રાખજો વર્લ્ડ રેડિયો ડે. આ ઉપરાંત ભારતમાં નેશનલ વુમન્સ ડે મનાવવામાં આવ્યો હતો. સરોજની નાયડુજીનો જન્મદિવસ છે તે નિમિત્તે 13 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ 15 ફેબ્રુઆરીના રોજ 2 ઇમ્પોર્ટન્ટ ડે હતા, એક હતો ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે અને બીજો હતો વર્લ્ડ પેંગોલિન ડે. પેંગોલિન એક પ્રાણી હોય છે, એક જાનવર હોય છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે વર્લ્ડ કેન્સર ડે 4 ફેબ્રુઆરીના રોજ છે અને ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે છે તે છે 15 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ 19 ફેબ્રુઆરીના રોજ હતો સોઇલ્ડ હેલ્થ કાર્ડ ડે. શું હતો? સોઇલ્ડ હેલ્થ કાર્ડ ડે. અને તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 19 ફેબ્રુઆરી 2015ના રોજ સોઇલ હેલ્થ કાર્ડ ડેની શરૂઆત થઈ હતી. 20 ફેબ્રુઆરીના રોજ હતો વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ અને 21 ફેબ્રુઆરીના રોજ જે મેં વાત કરી તે પ્રમાણે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, જેની 2020ની થીમ તમારે યાદ રાખવાની છે લેંગ્વેજીસ વિધાઉટ બોર્ડર. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવાની. મિત્રો, આજના આપણા વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે 1000 લાઇકનો. જોઈએ છે કેટલા મિત્રો સપોર્ટ કરે છે 1000 લાઇકને. ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, યાદ રાખી લેજો મિત્રો. તો ગુજરાતમાં આપણા અમદાવાદમાં ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકશો, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અમદાવાદમાં આપણી ગુજરાત યુનિવર્સિટી છે ત્યાં ચિત્ર ભારતી ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તેનું 3જા નંબરનું સંસ્કરણ છે અને 21-23 ફેબ્રુઆરીના રોજ આ યોજાયું છે. મિત્રો, આ 3જા નંબરનું સંસ્કરણ છે. તો આની પહેલાં ક્યાં ક્યાં આનું આયોજન થયું હતું? તો 2016માં ઇન્દોરમાં અને 2018માં દિલ્હીમાં આનું આયોજન થઈ ચૂક્યું છે. હવે આનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આનું ઉદ્ઘાટન આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી. આ ઉપરાંત ફિલ્મકાર છે સુભાષ ગાય અને ગીતકાર છે પ્રસૂન જોશી. આ ત્રણેય જણાએ આનું ઉદ્ઘાટન કર્યું છે અને આનું સમાપન જે છે ત્યારે
પ્રકાશ જાવડેકર આપણા કેન્દ્રીય મંત્રી છે, તેમજ મનોજ જોશી જેઓ એક કલાકાર છે, તેઓ એનું જે સમાપન સમારોહ છે ત્યારે પુરસ્કારનું વિતરણ કરશે. તો એ તમારે યાદ રાખવાનું છે. મિત્રો, એક થોડું જીકે થોડું રિવિઝન જોઈ લઈએ. તો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે આપણા અમદાવાદમાં જાસપુર છે, ત્યાં એસજી હાઈવે પર જાસપુર આવેલું છે, જાસપુર ગામ. ત્યાં જગતજનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવશે. અને 11મા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આહવા, ત્યાં ડાંગ દરબાર આવેલો છે ત્યાંના માહોલમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પર CMS COP 13નું આયોજન 17-22 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું અને નરેન્દ્ર મોદીજીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું, એ પણ તમે યાદ રાખજો. અને એમાં એવું મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે મોર છે, ભારતીય મોર, તેની જે પ્રજાતિ છે તેમાં વધારો થયો છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. આ ઉપરાંત ત્રીજા નંબરના ગ્લોબલ પોટેટો કોન્ક્લેવ 2020નું આયોજન પણ ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. અને અમદાવાદની વાત કરીએ તો આપણું સાબરમતી રિવરફ્રન્ટ પર જે વલ્લભ સદન છે ત્યાં 16 ફેબ્રુઆરીના રોજ સરસ મેળો 2020 યોજાયો હતો. આ ઉપરાંત વડોદરાની વાત કરીએ તો 15-17 ફેબ્રુઆરીના રોજ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન હતું, એનજી એક્સપો 2020, તેનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજું એક નામ છે મિત્રો કોંડગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું. તો ગૂગલે જે અવકાશ પરથી જે તસવીરો લીધેલી હોય છે ને તેમાં વિશ્વના સૌથી આકર્ષક, અતિ આકર્ષક એવા 1000 લેન્ડસ્કેપ છે, તેમાં આ જે કોંડગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું તેને સામેલ કરવામાં આવ્યું છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં ESPN સ્પોર્ટ્સ એવોર્ડ 2019માં ધ કરેજ એવોર્ડ મેળવનાર પ્રથમ વિજેતા કોણ છે? યાદ રાખજો, પહેલી વખત આ એવોર્ડ આપવામાં આવ્યો છે, ધ કરેજ એવોર્ડ. એટલે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પરીક્ષા માટે. તો ESPN સ્પોર્ટ્સ એવોર્ડ 2019માં ધ કરેજ એવોર્ડ મેળવનાર પ્રથમ વિજેતા છે, તેમનું નામ છે દૂતિ ચંદ. ઓપ્શન સી સાચો છે. ઇમેજમાં તમે અહીં જોઈ શકશો દૂતિ ચંદ. કોણ છે દૂતિ ચંદ? તો મિત્રો દૂતિ ચંદ છે તેઓ આપણા ભારતના સ્પ્રિન્ટર છે અને તેઓ ઓડિશા રાજ્યના છે. અને આજે ESPN સ્પોર્ટ્સ એવોર્ડ 2019ની ઘોષણા કરવામાં આવી છે, તેમાં તેમને પ્રથમ વખત, અને આ એવોર્ડ પણ પ્રથમ વખત જ આપવામાં આવ્યો છે, ધ કરેજ એવોર્ડ. હવે તેમને આ એવોર્ડ શા માટે આપવામાં આવ્યો છે? તો દૂતિ ચંદ છે તેઓએ જેન્ડર નિયમો વિરુદ્ધ વર્લ્ડ એથ્લેટિક બોડી સામે લડાઈ જીતી હતી અને તેના માટે તેઓને આ ધ કરેજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે વાત કરીએ મિત્રો તો આપણા બેડમિન્ટન પ્લેયર છે PV સિંધુ, તેઓ સતત ત્રીજી વખત, યાદ રાખજો, ત્રીજી વખત ફિમેલ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો, હેટ્રિક મારી છે. અને PV સિંધુએ બીજી એક વસ્તુ વાત છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપની જે ફાઇનલ હતી, બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તેઓ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી હતી. તેઓ જે આ હરાવી હતી ને તેની આ જે જીતની મોમેન્ટ હતી ને તેને મૂવમેન્ટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે, એ પણ યાદ રાખજો. આ ઉપરાંત આપણા યુવા શૂટર છે સૌરભ ચૌધરી, તેઓને મેલમાં સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ ઉપરાંત ટીમ ઓફ ધ યર આ બે એવોર્ડ આપવામાં આવ્યા છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. આ ઉપરાંત પુલેલા ગોપીચંદ છે તેઓને કોચ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમારા માટે પ્રશ્ન છે કે પુલેલા ગોપીચંદને IOC દ્વારા એક સન્માન આપવામાં આવ્યું હતું, તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, જે મિત્રોને યાદ આવે તો. મિત્રો આના સિવાય પણ ઘણા બધા એવોર્ડ આપવામાં આવ્યા છે જેનું મેં અહીંયા લિસ્ટ બતાવેલું છે, તો તમે વિડીયોને પોઝ કરીને તે તમે જોઈ લેજો, પરીક્ષામાં પૂછાય તો તમારો માર્ક્સ જવો ના જોઈએ. મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં જણાવવાનું કે જો તમને વિડીયોથી બેનિફિટ થતો હોય તો તમે વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો, મને પ્રોત્સાહિત કરી શકો છો. આજના આપણા વિડીયોના આજે લાઇકનો ટાર્ગેટ કહેવાય તે 1000 લાઇકનો છે. ડેલી 2-3 હજાર, આઈ થિંક 3000ની ઉપર જ મિત્રો આપણા વિડીયો જોતા હોય છે. તો હું આશા રાખી શકું છું કે 1000 જેટલા મિત્રો મારા વિડીયોને પસંદ કરતા હશે. આ ઉપરાંત આજના આ વિડીયોની PDF અને અગાઉના બધા વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે, જેની લિંક મેં નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની PDF માટે. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ને શેર અત્યારે અત્યારે જ કરી દેજો, તમે છેલ્લે ભૂલી જશો. ત્યારબાદનો ચોથો સવાલ છે કે AFC વુમન્સ એશિયન કપ 2022 આનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો AFC એશિયન વુમન્સ કપ છે તેનું આયોજન ભારતમાં કરવામાં આવશે. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકશો AFC વુમન્સ એશિયન કપ 2020નો જે કપ બતાવ્યો છે તે. હવે મિત્રો ચર્ચા કરીએ
તો આનું આજે એએફસી છે તેનું ફૂલ ફોર્મ પહેલાં જોઈ લો. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન, તેણે એવી ઘોષણા કરી છે કે 2022ના જે વુમન્સ એશિયન કપ છે તેની યજમાની, તેનું આયોજન ભારતમાં થવાનું છે. આ તેનું કેટલામાં નંબરનું સંસ્કરણ છે? 20માં નંબરનું સંસ્કરણ છે. મિત્રો, આઈ થિંક ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી? ફિફા અંડર 17 વુમન્સ વર્લ્ડ કપ ઇન્ડિયા 2020 ગઈકાલે અથવા પરમ દિવસે ચર્ચા કરી હતી. એનું આયોજન પણ 2 થી 21 નવેમ્બર 2020ના રોજ ભારતમાં થવાનું છે અને આ ટોટલ 5 શહેરમાં યોજાવાનું છે. આ 5 શહેરમાં આપણું અમદાવાદ છે. આ ઉપરાંત ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને મુંબઈમાં પણ થવાનું છે. મુંબઈમાં તેની ફાઇનલ રમાવાની છે. તેનું એક ઓફિશિયલ સ્લોગન રાખવામાં આવ્યું છે, કિક ઓફ ધ ડ્રીમ. શું છે? કિક ઓફ ધ ડ્રીમ. આ ઉપરાંત વાત કરીએ ફિફા 2022નું આયોજન કતારમાં થવાનું છે અને ભારતની વાત કરીએ તો 2021ના જુનિયર હોકી વર્લ્ડ કપની યજમાની પણ ભારત કરવાનું છે. આ ઉપરાંત 2023ની જે મેન્સ હોકી વર્લ્ડ કપ છે તે ભારતમાં ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાવાનું છે, પરંતુ 2023માં. અને આ તો તમને ખ્યાલ જ હશે કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એનું જે આપણે વર્લ્ડ કપ હોય છે ક્રિકેટનો, મેન્સ વર્લ્ડ કપ, તેનું આયોજન પણ ભારતમાં થવાનું છે. ક્યારે થવાનું છે? 2023માં. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો સવાલ છે મિત્રો કે ભારતમાં BS6, યાદ રાખજો, BS6 સ્ટાન્ડર્ડ છે તે ક્યારથી લાગુ કરવામાં આવશે? આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો BS6 જે સ્ટાન્ડર્ડ છે તે 1 એપ્રિલ 2020થી ભારતમાં લાગુ કરી દેવામાં આવશે. આખા ભારતમાં BS6 એટલે કે ભારત 6, આ એક સ્ટાન્ડર્ડ છે જે યુરો 6 કહી શકીએ. યુરોપનું સ્ટાન્ડર્ડ છે યુરો 6, તેના પરથી પ્રેરિત છે. તમે યુરો 6 પણ કહી શકો છો, પરંતુ ભારતમાં તે ભારત 6 કહેવાય છે. બાકી જે સ્ટાન્ડર્ડ છે તે સેમ ટુ સેમ એ જ છે. હવે ચર્ચા કરીએ મિત્રો, તો એપ્રિલ 2020થી આ લાગુ પડવાનું છે BS6 સ્ટાન્ડર્ડ. એટલે કે એવું કહી શકીએ કે 31 માર્ચ 2020 બાદ ભારતમાં BS6 નીચેના સ્ટાન્ડર્ડના જે વ્હીકલો છે એટલે કે BS4 તે વાહનો વેચી શકાશે નહીં. તો 31 માર્ચ સુધીમાં જેને વાહનો જૂના ખરીદવા હોય તે ખરીદી શકે છે BS4 સ્ટાન્ડર્ડના. અને 1 એપ્રિલ 2020થી ભારતમાં સૌથી શુદ્ધ પેટ્રોલ અને ડીઝલ મળવાનું પણ ચાલુ થઈ જશે. ભારત એવા દેશોમાં સામેલ થઈ જશે જ્યાં સૌથી શુદ્ધ પેટ્રોલ અને ડીઝલ મળતું હોય, કેમ કે BS6 લાગુ થઈ જાય તો તેના માટે જે પેટ્રોલ અને ડીઝલ હોય તે પણ BS6 સ્ટાન્ડર્ડનું જ આવશે. અત્યાર સુધીમાં શું હતું કે ભારતમાં BS4 સ્ટાન્ડર્ડનું પેટ્રોલ અને મળતું હતું, જેનાથી પ્રદૂષણ વધારે થતું હતું. પરંતુ હવે BS6 સ્ટાન્ડર્ડનું પેટ્રોલ મળશે. આ ઉપરાંત વાહનો પણ BS6 સ્ટાન્ડર્ડના થઈ જશે, તો તેનાથી પ્રદૂષણ ખૂબ જ ઓછું થશે. તો હવે તમારે યાદ રાખવાનું છે મિત્રો, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, તે છે ધર્મેન્દ્ર પ્રધાન. કોણ છે તેઓ? કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી છે, યાદ રાખી લેજો. હવે મિત્રો જોઈએ ન્યૂઝ ફટાફટ. ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કોણે ભારત 2020 અને ઇન્ડિયા 2020 આ પુસ્તકોને રિલીઝ કર્યા છે? તો પ્રકાશ જાવડેકરે લોન્ચ કર્યા છે, રિલીઝ કર્યા છે. મિત્રો પ્રકાશ જાવડેકર કોણ છે તેઓ? તો તેઓ આપણા પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટર, આ ઉપરાંત સૂચના તેમજ પ્રસારણ મંત્રી પણ છે. અને દિલ્હીમાં તેઓએ આ જે પુસ્તક છે લોન્ચ કર્યા છે, જેને ઇંગ્લિશમાં તમે કહી શકો ઇન્ડિયા 2020 અને હિન્દીમાં ભારત 2020. હવે આ પુસ્તક શાના રિલેટેડ છે? તો જે કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તમારા જેવા મિત્રો, તેઓ માટેનું આ પુસ્તક છે, જેમાં અલગ અલગ સરકારી મંત્રાલયો હોય તેની પ્રગતિ અને તેની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપવામાં આવશે. સેકન્ડ સવાલ છે તાજેતરમાં રન ફોર ઇન્ડિયા ટી. હા, અહીંથી મને યાદ આવ્યું, રન ફોર યુનિટી. આ કાર્યક્રમ ક્યારે યોજાય છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અહીં આપણે વાત કરી રહ્યા હતા કે તાજેતરમાં રન ફોર ઇન્ડિયા ટી કાર્યક્રમ છે તે કઈ જગ્યાએ યોજાયો? તો ત્રિપુરામાં યોજાયો છે રન ફોર ઇન્ડિયા ટી નામનો કાર્યક્રમ. શું છે એક્ઝેક્ટલી? તો આ જે રન ફોર ઇન્ડિયા ટી છે તે ત્રિપુરાની જે ચા હોય ને તેને લોકપ્રિય બનાવવા માટેનો કાર્યક્રમ છે. હવે વાત થઈ છે ત્રિપુરાની, તેનું કેપિટલ શું છે? અગરતલા. તેના CM કોણ છે? બિપ્લબ કુમાર દેબ. અને ગવર્નરનું નામ છે રમેશ બેસ. ત્રિપુરાની વાત થાય તો તમારે યાદ રાખવાનું છે, આપણે થોડા સમય અગાઉ આઈ થિંક ગયા વર્ષે ડિસેમ્બર કે તો જાન્યુઆરીમાં ચર્ચા કરી હતી કે ત્રિપુરામાં પહેલીવાર હોર્નબિલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. એકચ્યુઅલી આ ઉત્સવ છે ને તે નાગાલેન્ડનો મેઇન ઉત્સવ છે, પરંતુ તે ત્રિપુરામાં મનાવવામાં આવ્યો હતો.
પરીક્ષામાં પૂછાય કે કયા રાજ્યનો મુખ્ય ઉત્સવ છે, તો તમારે નાગાલેન્ડ જ લખવાનું છે. ત્રીજો સવાલ છે કે તાજેતરમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો મહંત નૃત્ય ગોપાલ દાસની. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, મહંત નૃત્ય ગોપાલ દાસ. બીજી એક વસ્તુ છે કે ચંપત રાય છે તેઓને ટ્રસ્ટના મહાસચિવ બનાવવામાં આવ્યા છે, અને આ જે ટ્રસ્ટ છે તેના વિશે વાત કરીએ તો ટ્રસ્ટના નામનું એકાઉન્ટ કઈ બેંકમાં ખોલવામાં આવ્યું છે એવું પરીક્ષામાં પૂછાય, તો તમે શું લખીને આવશો? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોડે જ આપણું ગુજરાતનું MSME ડિપાર્ટમેન્ટ છે, તેણે પણ MOU કર્યા છે, કરાર કર્યા છે, એ પણ તમે યાદ રાખજો. આઈ થિંક ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી. ચોથો સવાલ છે, તાજેતરમાં ગેલ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે, તો મનોજ જૈન, જેને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો, ગેલ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે. ગેલ ઇન્ડિયાની વાત આવે તો તમારે યાદ રાખવાનું છે તેની સ્થાપના થઈ હતી 1984માં. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. અને તેના અધ્યક્ષ તો બની ગયા છે મનોજકુમાર જૈન. મિત્રો, અહીંથી એક મારા મનમાં પ્રશ્ન થયો છે, હા એ તમારા માટેનો પ્રશ્ન છે, હું તમને નહીં જણાવું. ગેલ ઇન્ડિયા, ગેલ છે તેનું ફૂલ ફોર્મ શું થાય છે? એકદમ સિમ્પલ છે, આપણે અગાઉની ચર્ચા કરી ચૂક્યા છીએ, જેને આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. હવે મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. વિડીયોની શરૂઆતમાં મેં તમને પ્રશ્નો જણાવ્યા હતા, હવે તેના જવાબો જણાવીશ. પ્રથમ સવાલ છે કે ગુજરાતમાં સૌ પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો વ્યારામાં. વ્યારા છે તે કયા જિલ્લાનું મુખ્ય સ્થળ છે? તો તાપીનું. કાનું? તાપીનું. બીજો સવાલ છે કે કયો રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? તો કયો રાજા હતો? ઔરંગઝેબ. ઓપ્શન ડી છે તે સાચો છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે કે ભક્ત નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું હતું? તળાજા. તળાજા તેમનું જન્મસ્થળ હતું. ત્યારબાદનો સવાલ છે, ચોથો સવાલ, કે આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો? તો આવકવેરો એટલે કે ટેક્સિસ છે તે જેમ્સ વિલ્સન છે તેઓએ ભારતમાં દાખલ કર્યો હતો. અને પાંચમો સવાલ છે તે તમને આવડતો જશે, તેનો જવાબ, ગુજરાતની કઈ નદીને માઇકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો નર્મદાને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આજના આપણા વિડીયોનો ટાર્ગેટ 1000 લાઇક છે, યાદ રાખી લેજો. હવે મિત્રો જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો. પ્રથમ સવાલ છે કે ગુજરાતના કયા શહેરમાં ફિફા અંડર 17 વુમન્સ વર્લ્ડ કપ 2020ની મેચનું આયોજન કરવામાં આવશે? અમદાવાદમાં. હમણાં જ આપણે આના વિશે ચર્ચા કરી. સેકન્ડ સવાલ છે, તાજેતરમાં કયું એરપોર્ટ ભારતનું પ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બન્યું છે? યાદ રાખજો, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? દિલ્હીમાં, નવી દિલ્હીમાં આવેલું છે. રાજા ભોજ ક્યાં આવેલું છે? ભોપાલમાં. છત્રપતિ શિવાજી ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં, મુંબઈમાં. અને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા અમદાવાદમાં. હવે મિત્રો જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર ગુજરાતમાં કઈ જગ્યાએ બનાવવામાં આવશે? જે મિત્રોએ વિડીયો ધ્યાનથી જોયો હશે ને તેને આનો જવાબ આવડતો જશે. આ બીજો સવાલ છે તેનો પણ જવાબ આવડતો જશે. તો બીજો સવાલ છે, તાજેતરમાં 11મા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જેને જવાબ આવડતા હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે. મિત્રો, હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે.